नमस्ते विद्यार्थी मित्रों, हम चारा छना वासने के YouTube चैनल में आपनो स्वागत करू छु। आज आपण धोरण 4 मां मानसिक गुजराती जेमा कुकु भणवानो छे, बराबर। હવે જે આપણે અત્યાર સુધી જે આપણે ભણતા હતા એ ગુજરાતી બુક આવતી હતી, પણ હવે ગુજરાતી માં પણ એનું નામ આવી ગયું છે, નામ શું છે? કુકુ। હવે તમારા બધા પાસે ટેક્સ્ટ બુક આવી ગઈ હશે, તો આપણે એમાં પાઠ બીજો પહોંચ્યા છે। આજ બીજો છે આપણે સમજી ગયા છે, બરાબર ને? તો હવે આજે આપણે એના પ્રશ્ન જવાબ લખી અને સમજવાના છે। આ પ્રશ્ન જવાબ છે તમારે બાકી પૂછવા લખવાના છે અને પાકા પણ કરવાના છે, બરાબર ને? તો પહેલો પ્રશ્ન છે, તમને કોના સ્વભાવ ગમ્યો, કુકડીનો કે કાગડાનો? તો આપણે આ પાઠમાં જોયું કે કુકડી છે એ ખૂબ જ હોશિયાર અને ખૂબ જ મહેનતી હોય છે અને હંમેશા એ પોતે આગળ વિચારે છે અને એ પોતે છે ઊંડી નથી શકતી, તો એ ઉકડાના એને પણ કુકડાની જેમ અને કાગડાની અને બધા પક્ષીઓની જેમ ઊંચે ઉડવું હતું, પણ તે છે એ ઊંડી શકતી નથી, પણ તે ખૂબ જ મહેનત અને પ્રયત્ન કરી અને તે ઊંડી શકે છે। એટલે હંમેશા મહેનત કરવાથી જે આપણે ધારીએ એ ફળ મળી શકે છે, એટલે સદાય હંમેશા આપણે મહેનત કરતી રહેવી છે। તો પહેલો પ્રશ્ન છે કે તમને કોનો સ્વભાવ ગમ્યો, કુકડીનો કે કાગડાનો? પ્રશ્નાર્થી અને કેમ પાછો પ્રશ્નાર્થી? તો જવાબમાં તમારે લખવાનું છે કે મને કુકડીનો સ્વભાવ ગમ્યો, કારણ કે કુકડી ખૂબ જ હોશિયાર અને બધા કામમાં નિપુણ હતી। નિપુણ એટલે કે હોશિયાર, બધા બરાબર હોશિયાર અને બધા કામમાં નિપુણ એટલે પારંગત, એટલે કે બધું જ કામ આવડતું હતું અને સારી રીતે એટલે નિપુણ। એટલે કે કુકડી સ્વભાવ ગમ્યો, કેમ કે કુકડી ખૂબ જ હોશિયાર અને બધા કામમાં નિપુણ હતી, તેનામાં નિર્ણય શક્તિ ખૂબ જ મજબૂત હતી, કે જે ધાર તે કરી બતાવતી હતી, કેમ કે એને બધા જે કુકડાની બધે છે એ ઉડતા ગયા એટલે ઉપર ઉડવાની ખૂબ જ ઈચ્છા હતી, પણ તે એને ખૂબ જ મહેનત કરી અને તે પણ સતત મહેનત અને પ્રયત્ન કરી અને તે પણ ઉડે છે। પછી પ્રશ્ન બીજો, તમને કુકડીની કઈ વાત સૌથી વધુ ગમી અને કેમ? પ્રશ્ન છે, તમને કુકડીની કઈ વાત સૌથી વધુ ગમી અને ગમી છે તો કેવી રીતે? તો કે મને આ પાઠમાં કુકડીની જે ઊંચે ઉડવાની ઈચ્છા હતી તેમાં તે ખૂબ જ મહેનત કરતી અને તેને તેમાં સફળતા પણ મળે છે અને તે અને તેનો દ્રઢ મનોબળના લીધે તે ઉડવામાં સફળતા પણ મેળવે છે, કેમ કે પોતે નિર્ણય કરી લે છે કે ના પણ આ બધા પક્ષીઓની જેમ ઊંચે ઊંચે સુધી ઉડવું છે અને ઝાડ અને દિવાલની મોટી મોટી ઊંચી ઊંચી વાડીઓ ઉપર બેસવું છે, તો એ પોતે નિર્ણય કરી લે છે કે ભલે ગમે તે લોકો ગમે તે તેમજ ચરણ ભણવામાં પણ હોશિયાર અને બધા ને પ્રેમથી ને
ઘણી પરિસ્થિતિને શું શું દેખાતું હતું જવાબમાં તમારે લખવાનું છે મંદિર પરની કુકડીને જે નીચે ઝાડ પર પક્ષીઓ હતા તે દેખાતા હતા તે પણ કુકડાની જેમ ડોક ઊંચી કરી ચારે બાજુ જોવા લાગે છે તે પોતાની આંખની સામે ચકલી કોબા કબૂતર કાગડો વગેરેને જોતા જોવે છે જે એને ક્યારે નહોતા જોયા જ્યારે પ્રકૃતિ આ બધી વસ્તુ જોતી ત્યારે એ નીચે હતી એટલે નીચે થી આપણે કોઈ પણ વસ્તુ ઉપર જોવું હોય તો આપણે ડોક છે એ આપણે કેવી કરવી પડે ઊંચી કરવી પડે કરવી પડે એટલે એને આ બધી વસ્તુ જોવા માટે એને પોતાની ડોક છે એ ઊંચી કરવી પડતી હતી પણ અત્યારે તો તે ક્યાં છે તો કે મંદિર ઉપર છે એટલે એ બધું સરસ રીતે જોઈ શકતી હતી બરાબર ત્યાર પછીનો પ્રશ્ન છે કે તમારે શું બનવું છે તેના માટે તમારે શું કરવું પડશે પ્રશ્ન છે મારે મોટું થઈને ડોક્ટર ઇન્જિનિયર અને વકીલ કે શિક્ષક બનવું છે હવે આમાં તમારે તમારો શોખ લખવાનો છે તમારે મોટા થઈને શું બનવું છે કે તમારે નિર્ણય કરવાનો છે અને એ નિર્ણય સુધી પહોંચવા માટે તમારે પણ કુકડીની જેમ ખૂબ જ અને સખત મહેનત કરવી પડશે અને વારંવાર રિવિઝન છે રિવિઝન એટલે કે વારંવાર પ્રયત્ન છે એ પ્રયત્ન કરવાથી તમે હંમેશા આગળ જશો એટલે વારંવાર પ્રયત્ન કરતા રહેવું જોઈએ જેથી કદાચ આપણે એક વખત બે વખત ત્રણ વખત નિષ્ફળતા મળશે પણ ગમે ત્યારે ગમે તે વસ્તુ કે ગમે તે જગ્યાએ વારંવાર પ્રયત્ન કરવાથી હંમેશા આપણને સફળતા મળે છે એટલે ક્યારે એક વખત અસફળ થાય અથવા તો એક વખત આપણે ઓછા માર્ક આવે તો આપણે એવું નહીં કરવાનું કે હવે મારે મહેનત નથી કરવી પણ શું વિચારવાનું કે હજુ માંગી બધા મહેનત કરીશ જેથી કરીને હું મારા ધ્યેય સુધી પહોંચી શકીશ એટલે તમારે મોટું થઈને ડોક્ટર એન્જિનિયર શિક્ષક વકીલ જે કઈ પણ બનવું હોય એના માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે બરાબર તો અહીંયા આપણા પ્રશ્ન જવાબ પાંચ છે એ તમારે પાઠ્યપુસ્તકમાં લખી લેવાના છે